फोर व्हीलर गाड़ी ना कांच तोड़ी बेग नी उठांतरी करती गैंग झड़पाई। फोर व्हीलर गाड़ी ना कांच तोड़ी बेग नी उठांतरी करती गैंग झड़पाई। तमिलनाडु नी त्रीची गैंग ने झड़पी पड़ी। सूरत, आणंद अने राजकोट सहित कुल चार गुनाओनो भेद उकेलायो। क्राइम ब्रांचे गुनो उकेली काढ्यो। आरोपीओ रिक्षामां बेसीने फोर व्हीलर चालकनी रेकी करी निशान बनावता हता। मालिक कारमां न देखाय तो टોળકીનો સભ્ય ગિલોલ વડે કાચ તોડી ને છરો મારી આગળ નીકળી જતો હતો। બીજો સભ્ય કાર ચાલકને પૈસા પડી ગયા હોવાનું કહીને ધ્યાન ભટકાવતો હતો। અન્ય સભ્ય આવીને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ જતા હતા। આરોપીઓ ચોરી કર્યા બાદ કસે રોકાણ કરતા ન હતા, ફૂટપાથ કે રેલવે સ્ટેશન પર રોકાણ કરતા હતા। પકડાયેલ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેરમાં અને જુદા જુદા ગુજરાતના શહેરોમાં પણ અને બીજા શહેરોમાં પણ એક જુદા પ્રકારના ગુના વારંવાર ધ્યાને આવતા હતા, જેમાં ફોર વ્હીલ ગાડીના કાચ તોડીને આમાંથી કિંમતી ચીજ વસ્તુ, બેગની ચોરી અથવા ડ્રાઈવરને જે ગાડીમાં બેઠા હોય એને કહેવાનું કે તમારા પૈસા પડી ગયા છે, પૈસા લેવા માટે જાય તો ગાડીમાંથી વસ્તુ શેરવી લે, તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે, આમ બતાવીને મેલું નાખીને, એટલે કોઈ પણ નાગરિકના ફરિયાદીના ધ્યાન બીજી બાજુ આકર્ષિત કરી, ધ્યાન દોરી અને ચોરી કરવાની, સિફતપૂર્વક ચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડાઈ પોલીસના ધ્યાને આવી હતી। ગઈ તારીખ 7 એપ્રિલના રોજ એક અડાજણના ભાઈ છે, કેતનભાઈ કાંતિલાલ દોશી, આ અડાજણ વિસ્તારમાં પોતાની કારમાં જતા હતા। ફોન ઉપર એને કોઈ રિંગ વાગી, બાજુમાં ગાડી રોકીને વાત કરતા હતા ત્યારે એક માણસે એને બહાર ખટખટાઈને વાત કરી કે તમારા પૈસા બહાર પડ્યા છે। આ કેતનભાઈ આ પૈસા જોવા માટે કે ઉપાડવા માટે નીચે ઉતર્યા, એટલી વારમાં ડ્રાઈવરની બાજુવાળી ફ્રન્ટ સીટ ઉપર પડેલી એની બેગ, જેમાં 4,80,000 રૂપિયા હતા, આ લોકો ઉપાડીને લઈ ગયા ગુનેગારો।